जो मिल गए हो तो ये लगता है। नमस्कार मित्रों, मारू नाम कमलेश ओझा, बाय प्रोफेशन हेड कैशियर तरीके बैंक ऑफ इंडिया में जॉब करूँ छू। छेला 38 वर्ष थी अने बाळपणथी ज संगीत अने नाटक नो शौख धरावु छू। 35 वर्ष सुधी नाटकों में काम कर्यु अने संगीत कार्यक्रमों में पण भाग लीधो। त्यारबाद थोड़ो व्यवसाय ने कारणे गैप आवी गयेलो, परंतु छेला 8 वर्ष थी संगीत क्षेत्रे बहु सारू एवं काम करी रह्यो छू। कॉलेज में तो ए समयकाळ दरमियान हार्मोनियम में मैं संगीत विशारद करेलू छे अने जामनगरना महागुरु कही शकाय एवा प्रवीण सिंह जाडेजा एमनी पासेथी मैं संगीत विशारदनी शिक्षा लीधेली। त्यारथी संगीतमां शौख हतो अने कराओके ने कारणे संगीतनो शौख मारो खूब ज आगळ वध्यो। खास करीने फेब्रुआरी एंड दरमियान ज्यारे लॉकडाउन पीरियड शुरू थयो ऑल ओवर वर्ल्ड में, त्यारे घरे जॉब परथी आवीने करवुं शुं तो टीवी पर कराओके ट्रेक मूकी अने थोड़ा थोड़ा गीतों गावानुं शुरू कर्युं अने एक बे वखत फेसबुक में लाइव मूक्या। त्यारे कोईए सूचन कर्युं के तमारा फेस उपर डार्कनेस बहु आवे छे, जरा लाइट मूको। हवे लाइट मूकवानुं कह्युं अने आ यात्रा मारी शुरू थई गई। 5 एप्रिल 2020 रोज संपूर्ण सेटअप मारा मकानना एक रूम में मैं संपूर्ण सेटअप गोठवी नाख्यू, लाइट सेटिंग बधुं कर्युं अने 5 एप्रिल थी रोज सांजे 7:30 થી 9:30 બે કલાક આપકી ફરમાઈશ મેરે ગીત એ ટાઇટલ હેઠળ લોકો જે કંઈ જોડાય અને એ લોકો જે કોઈ ફરમાઈશ કરે એમાંથી મને જે ગીત આવડતા હોય એ ગીત ગાવાની મેં શરૂઆત કરી। તો 5 એપ્રિલ 2020 શરૂ કરેલી યાત્રા જ્યારે 50 દિવસ પૂરા થવા આવ્યા ત્યારે દિલ્હી દૂરદર્શને પણ આ વાતની નોંધ લીધી અને 100 ડેઝ પૂરા થવા આવ્યા ત્યારે આદિત્ય જામનગરી નોબત જે જામનગરનું પ્રસિદ્ધ જામનગર જિલ્લાનું પ્રસિદ્ધ ન્યૂઝપેપર છે, સાંધ્ય દૈનિક છે, એણે મારી નોંધ લીધી, એણે મારો ઇન્ટરવ્યૂ આપ્યો અને નામના મળી જેમ જેમ વ્યૂઝ વધવા માંડ્યા એમ મને ખૂબ જ આનંદ આવવા લાગ્યો। ત્યારબાદ તો અલગ અલગ વિષય પર અલગ અલગ કલાકારો, ઇવન લતા મંગેશકરનો જન્મદિવસ હતો સપ્ટેમ્બર મહિનામાં, એ દિવસોમાં 11 દિવસ સુધી રોજ લતા મંગેશકરના અલગ અલગ સંગીતકારના ગીતો ગાયા અને આ યાત્રા મારી અત્યારે ઓલ ઓવર વર્લ્ડમાં આશરે મેં 5,000+ જેટલા ગીતો ગાઈ ચૂક્યો છું। એમાં 2,000 ગીતો એવા છે કે જે રિપીટ થઈ અને સંખ્યા 5,000 થાય છે, પણ 2,000+ એવા ગીતો છે જે મને પણ જાણીને આશ્ચર્ય થયું કે મને આવડે છે। નિયમિત રૂપથી 5 એપ્રિલ 2020 ફેસબુક પર રોજ સાંજે ગાવા લાગ્યો ત્યારે અમારા એક ફેમિલી મેમ્બર હર્ષાબેન, જેણે મને કહ્યું કે કમલેશ આજે તમારો 35મો દિવસ છે, એ મારા દિમાગમાં જર્ક આવ્યો કે 35 દિવસથી હું રોજ ગાઉં છું, બહુ સારું કહેવાય। એટલે એ દિવસથી હું પોતે જાતે પોસ્ટર બનાવીને ફેસબુક પર મૂકતો હતો, એમાં 2 નંબર લખવા લાગ્યો, 2:35, 2:36, 2:37 એમ એમ કરતાં 50 દિવસ જ્યારે નજીક આવ્યા ત્યારે કોઈએ કહ્યું કે વિશ્વમાં કોઈ 50 દિવસથી ફેસબુક પર લાઈવ કાર્યક્રમ આપતું નથી, તમે તપાસ કરજો, કદાચ આ વિશ્વ વિક્રમ હોઈ શકે। એટલે સહજતા ખાતર લગભગ 60મા કે 61મા દિવસે મેં ગૂગલ કર્યું અને તપાસ કરી કે કોઈ ગાય છે કે કેમ, એમાં મને એક મોબાઈલ નંબર મળ્યો જેનું નામ પવન સોલંકી હતું, એને મેં ફોન કર્યો કે તમે વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા સાથે સંલગ્ન છો અને એની સાથે જોડાયેલ છો, તો આ પ્રકારે શું છે, તો કે કમલેશભાઈ તમે 61મા દિવસે જો આજે ગાવાના હો તો ઇટ ઇઝ ઓલરેડી એ વર્લ્ડ રેકોર્ડ, પણ જો તમારે વર્લ્ડ રેકોર્ડ જોઈતો હોય તો એક કામ કરો, 100 ડેઝ પૂરા કરો અને 100 ડેઝ પર અમે તમને તમે કહેશો એ રીતે વર્લ્ડ રેકોર્ડ એનાયત કરીશું। અને મારી યાત્રા 61મા દિવસથી ચાલુ થઈ અને 100 દિવસ જ્યારે પૂરા થયા ત્યારે મારી ઈચ્છા હતી રફી સાહેબ, એટલે કે અમદાવાદ ક્ષેત્રે આ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયાનું ગુજરાતનું સેન્ટર આવેલું છે, એમના પ્રેસિડેન્ટ પવન સોલંકીએ મને અમદાવાદ બોલાવેલો અને મારી ઈચ્છા પ્રમાણે ત્યાંનું જે રફી મંદિર છે એ રફી મંદિરમાં મને વર્લ્ડ રેકોર્ડ્સની પ્લેટ આપવામાં આવી। મારી સાથે મારો પુત્ર સશેષ ઓઝા જે બેંક ઓફ બરોડામાં છે અત્યારે એ પણ છે, અને મારી સાથે મારો ગ્રાન્ડસન એટલે કે મારી દીકરી મૈથિલી દર્શન શેઠ, એમનો પુત્ર નવયુક્ત શેઠ, એ પણ મારી સાથે પહેલા દિવસથી જોડાયેલ છે, રોજ એ લોકો 2 થી 4 ગીતો મારી સાથે ગાય છે અને મને જે વર્લ્ડ રેકોર્ડ મળ્યો એની સાથે એમને પણ એ દિવસે વર્લ્ડ રેકોર્ડ સપોર્ટિંગ સિંગર તરીકેના વર્લ્ડ રેકોર્ડ મળેલા છે। અને અવારનવાર લોકો
હું બેંકમાં કેશિયર તરીકે જોબ કરું છું એટલે જોતો હોય તેમ પૂછે, હજી સાહેબ ચાલે છે તમારો કાર્યક્રમ? શું વાત છે, હજી સાહેબ ચાલે છે? એમાં ક્યારેક તો કોઈ આપણું સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોય એવા લોકો એમ પણ પૂછે છે કે ક્યાં સુધી ચાલુ રાખવું છે. હવે આ પ્રશ્નનો જવાબ આપવો થોડો અઘરો છે, કારણ કે સંગીત એ મારો નિજાનંદ છે. પણ એક મનમાં નક્કી કર્યું છે, કારણ કે વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ દ્વારા મને કહેવામાં આવ્યું છે કે જો તમે 365 એટલે કે 365 દિવસ પૂરા કરો, એક વર્ષ પૂરું કરો, તો તમને ઇન્ડિયાની જે સેલિબ્રિટી હોય એના હાથે તમને ફરી એક વખત વર્લ્ડ રેકોર્ડ આપવાની અમારી ઈચ્છા છે. તો અત્યારે આ તકે મારી ઈચ્છા છે કે હું 365 ડેઝ કે જે 5 એપ્રિલ 2021 રોજ પૂરા થાય છે ત્યાં સુધી તો હું ચાલુ રાખવા માગું છું. થેન્ક યુ.